હેલો મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ જનવાદ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાતમાં વધુ એક વેવાણ વિવાદમાં આવ્યા છે. જો તમે પહેલી વાર અમારી ચેનલ ઉપર આવ્યા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હવે વાત કરીએ તો વેવાણ એટલે કે દીકરીના પિતા, અને દીકરીના પિતાએ મસ્ત મોટું દહેજ આપ્યું હતું, છતાં પણ દીકરો પીએસઆઈ છે. તેમ છતાં દીકરાના માતાએ વેવાઈ પાસે દહેજ માંગ્યું હતું, જેની ઓડિયો ક્લિપ વાયરલ થઈ ગઈ છે. વેવાઈએ 22 દાગીનાના પાર્સલ મોકલ્યા હતા અને 1,00,000 રૂપિયા રોકડા આપ્યા હતા. તેમ છતાં પણ વેવાણ ફ્રીજ, ટીવી અને ફર્નિચરની માંગ કરી રહ્યા છે. તો મિત્રો, શું છે આખી ઓડિયો ક્લિપમાં વાતચીત, આવો આપણે સાંભળીએ. એટલે શું આવડા બોક્સ મોકલા ને બધા? બસ હવે કઈ નઈ, હવે આવી ગયું. હવે તો આ દાગીનો ઈ જોઈએ, હવે ફર્નિચર તો ત્યાં લેવાનું હતું આપડે. એટલે કેમ એવું બોલ્યા તમે? હા એમ એવું કેમ બોલ્યા તમે? એમ નહી, હવે તો આ બોક્સ આ બધું તો બીજું ને આવી ગયું. એવું કેમ કેમ તમે દાગીના એવી રીતે મોકલ્યા? તમે હાવ આવી રમકડા જેવી રમત રમ્યા એમ? નહીં ફ્રીજ, નહીં નહીં ઘંટી, નહીં કે નહીં ટીવી, દુનિયા આખી આપે, રોડ ઉપર રહેતા હોય આપે. એટલે એમાં એવું છે, જો શક્તિ પ્રમાણે દઈ હકી આમાં એવું હોય? ના શક્તિ નહીં, તો સાપો રહેતા હોય ને એ આપે છે ઘનશ્યામથી. હા હા, એ તો પણ આપશું. હજી ક્યાં નહીં આવે, દીકરીનો કરિયર ગઈટો છે, આપશું જ તે. ના એવું નહીં હાલે, મારા કરિયરમાં મારે પોતું જોઈશું. જો તમને પોસાય તો કહો, પોસાય તો ના પાડું. હા હા, હવે તમે એ વાત કરો, વ્યાજબી નથી, પણ હવે મારી રીતે કરી તો દઈશ જ બધું. ના વ્યાજબી રીતે ઘર સમજો, તમે વિચાર કરો, તમે દીકરી, હું દીકરી વાળી હોત ને તો તમારે કેવું ના પડે. કેમ આટલું કેવાય એમ? એમ નહી, તમે મને રમકડા એમ તમે મને ચોખવટ કરી હોત તો એવું કરત. એવું કઈ નથી, દીકરી અમે દીકરી વાળા છે, અમારે તો દેવાનું જ હોય, દેવાનું ન હોય એવું કઈ હોય જ નહીં. ઘર સમજી, તમે પેલા મારી વાત સાંભળો. તમે રે ને દીકરી વાળા હોય છે, તમે મારા સામે બે વાત કરી, પપ્પા સામે બે કોઈ વાત કરી છે? જો મારે આજ 3 દીકરી પરિણામી, મેં ક્યાંય વાત નથી કરી અટણ સુધી. માં મને બધી ખબર છે, ઘનશ્યામ ત્યાં બહુ તમારા ગામની દીકરી ખીજડિયામાં છે, મને બધી ખબર છે. હું કઈ બીજું કઈ કહેતી નથી, એટલે તમે જે હું કહું ને બરોબર છે. મારું જે જોઈ ને મને આપી દેવાનું. મને મારે ગામ કટમાં વાતું કરે, મારા ગામમાં વાતું કરે, મારા ગંજિયા. હા પણ તમે જે કયો હાલો આપી દો, શું લખાવો મને હાલો? હા બોલો, તમે કયો? હું જો હાલો કયો, હું દઈ જાઉં, બોગાડ દો બીજું હું. જો તમારે પેટી પલંગ, તમારે દીકરી શેટી નહીં જેવાની, ગાદલા ગોદરા નહીં જેવાના. હા પણ હું તમને કહું, અમે એ હાટું તમને પૂછ્યું, ફર્નિચર ના પૈસા આપી કે ફર્નિચર આપી? તમે ફર્નિચર ના પૈસા, તમે 1,00,000 રૂપિયા આપ્યા ને, 1,00,001 રૂપિયા 100 રૂપિયા એમ કોક છે, તો તમે જોતા હોય તમને પાછા મોકલા. એવું નથી, ફર્નિચર સાહેબ ને મેં પૂછ્યું તો કે ફર્નિચર અહીં લઈ લઈશી, એટલે મેં ફર્નિચર માં તમને, જો ફર્નિચર માં તમારે શું થાય, ડાઇનિંગ ટેબલ થાય બરોબર, ડ્રેસિંગ અડીસો થાય, સોફા થાય, પેટી પલંગ થાય બરોબર, તો તમે 1,00,000 રૂપિયા મને શું થાય? મારે બોલો, તમે વિચાર કરશો 1,00,000 રૂપિયા થશે શું? તમે મને કહો. હવે તમે કયો એમ કરું, હું તમને, તમે બે હાથ જોડીને કહું, તમે કયો એટલું કરવા તૈયાર છો? પણ તમે બીજી રીતે બોલું, તમે મને હેરાન ન કરો, હું બધું કરવા તૈયાર. તમારો તિજોરી કબાટ નથી, શું તમારે કબાટ નથી? ફર્નિચર ના 1,00,000 રૂપિયા ઈજ મોકલા, કે મને જો આવી ખબર તો હું ફર્નિચર લઈને મોકલો તમને બધું, મને આવી ખબર નથી. પણ ફર્નિચર માં તો ક્યાં પૂરું થાય, તમારે 1,00,000 રૂપિયા મોકલાવી દીધું, લખાવું તમે કરી નાખો, તમારે પૈસા મોકલાવી દે લારે બરોબર. એમ નથી પૈસા મોકલવાના, તમે મારું સાંભળો ના, મારે તમે કહ્યું કે એટલે મેં ફર્નિચર ના મોકલા, સાહેબ ને કીધું, સાહેબ ને હું ખબર, સાહેબ એમ કે બધું મોકલું. તમે આવું, તમે આવું કરશો યાર, તમને આવી મને તમારે ચોખવટ કરવી જોઈએ. હવે તમે અટાણે તમારે મારા હામાં બેવું પડે ઘનશ્યામથી, તમે હા હું નહીં આવું અત્યારે, આવું તમારી હામો બેવું, તમે મને કહી દો કે એટલું એટલું જોયે, પણ પછી તમે પાછળથી ભાઈ સાહેબ કઈ ન કરતા, હું તમને બધું પૂરું કરી દઉં બધું. મારા વેવાયુ તમને ખબર, તમે જોવો અમદાવાદ દ્વારા, મારા વેવાયુ જોવો, એક શબ્દ કોઈ બોલ્યા નથી અટાણવું, એને બધા કેવું છે, પણ તમે જે જઈ લઈ લો.
હું લખાવી દઉં, બધું કરવા તૈયાર છું. હા તો આવી જવાનો. હા હું આવું છું નિયા, બરોબર. હા બોલ આવી જવાનો. હાલો આવી જાઉં છું, હું બધી ચોખ્ખો. હા બસ, હા બોલો.